નમસ્કાર સીએન ટોપ ટેનમાં આપનું સ્વાગત છે, હું છું રવિ. તો ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે પાય દ્વીપ અને જાપાનની વચ્ચે સમુદ્રમાં 3 મિસાઇલો છોડી છે. દક્ષિણ કોરિયાએ સમુદ્રમાં કેટલીક અજ્ઞાત મિસાઇલો છોડી છે. ઉત્તર કોરિયાએ ફરી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ વખતે એક નહીં પરંતુ 3 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જો કે તેમાં 2 મિસાઇલ નિષ્ફળ નીવડી હતી. અમેરિકાના હવાઈ સ્થિત પેસિફિક કમાન્ડે માહિતી આપતા જણાવ્યું છે કે તેજી મિસાઇલ પ્રક્ષેપણ દરમિયાન જ ફેલ ગઈ હતી, જ્યારે બીજી મિસાઇલ લોન્ચ કરી કે તરત જ વિસ્ફોટ થઈ ગયો હતો. મહત્વનું છે કે ઉત્તર કોરિયાએ જુલાઈમાં 2 આંતરમહાદ્વીપ બેલેસ્ટિક મિસાઇલોનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના પુલવામા સતત ચાલી રહેલી અથડામણમાં 8 જવાનો શહીદ થયા છે, જ્યારે 2 આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી છે, ત્યારે ગોળીબારમાં અન્ય 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ફરી આતંકો ત્રાટક્યા છે. આતંકવાદીઓ સાથે ફરી હુમલામાં 8 જવાન શહીદ થયા હતા, જ્યારે 5 જવાનોને ગંભીર ઈજા થવા પામી છે. હુમલા બાદ સેના દ્વારા આતંકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2 આતંકવાદી ઠાર મરાયા છે. સુરક્ષા બળોની ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને અટકાવવા જતાં જ આ અથડામણ સર્જાઈ હતી, જેમાં આતંકવાદીઓએ સેના પર અંધાધૂન ગોળીબાર કરી હતી. જૈશે મહંમદે આ ફિદાયીન હુમલાની જવાબદારી લીધી છે. એન્કાઉન્ટર બાદ પુલવામા ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ સાથે જ ઘર્ષણવાળા વિસ્તારોમાંથી 36 પરિવારોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. તો બીજી તરફ શહીદ થયેલા 8 જવાનોમાંનો એક જવાન અમદાવાદના નરોડામાં રહેતા દિનેશ બોરસે પણ આતંકી હુમલામાં શહીદ થયા છે. આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા દિનેશના પાર્થિવ દેહને હવાઈ માર્ગે અમદાવાદ લવાશે, ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપીને શહીદના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિનેશ બોરસ એ CRPFનો જવાન હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 35મી વાર રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. મન કી બાતમાં પીએમ મોદીએ જૈનોને પર્યુષણ પર શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે સંવત્સરીના પર્વને સમાવાણી પર્વ પણ કહે છે. આપણા ધર્મમાં પણ સમા કરનારને વીર કયા છે. આજ મેં ત્યોહારો કી બાત કર રહા હું તો સબસે પહેલે મેં આપ સબકો મિચ્છામી દુક્કડમ કહેના ચાહુંગા. જૈન સમાજમાં કલ સંવત્સરી કા પર્વ મનાયા ગયા. જૈન સમાજમાં ભાદ્ર માસમાં પર્યુષણ પર્વ મનાયા જાતા હૈ. પર્યુષણ પર્વ કે આખરી દિન સંવત્સરી કા દિન હોતા હૈ. એ સચમુચ મેં અપને આપમાં એક અદભુત પરંપરા હૈ. સંવત્સરી કા પર્વ ક્ષમા, અહિંસા ઓર મૈત્રી કા પ્રતીક હૈ. ઇસે એક પ્રકાર સે ક્ષમા વાણી પર્વ ભી કહા જાતા હૈ. ઓર ઇસ દિન એક દૂસરે કો મિચ્છામી દુક્કડમ કહેને કી પરંપરા હૈ. વૈસે ભી હમારે શાસ્ત્રો મેં ક્ષમા વીરસ્ય ભૂષણમ, યાની ક્ષમા વીરો કા ભૂષણ હૈ, ક્ષમા કરને વાલા વીર હોતા હૈ. યે ચર્ચા તો હમ સુનતે હી આયે હૈ. ઓર મહાત્મા ગાંધી તો હમેશા કહેતે થે ક્ષમા કરના તો તાકતવર વ્યક્તિ કી વિશેષતા હોતી હૈ. ટ્વિટર પર અનેકવાર વાંધાજનક ટ્વીટ કરવા માટે જાણીતા બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરે ફરી એકવાર આપત્તિજનક ટ્વીટના કારણે વિવાદ સર્જ્યો છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક બાળકનો આપત્તિજનક ફોટો પોસ્ટ કર્યો છે, જેના કારણે 64 વર્ષીય એક્ટર પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોતાના ટ્વિટર્સને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર ઋષિ કપૂર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઋષિ કપૂરે પોતાના ટ્વિટર પર એક બાળકનો નિર્વસ્ત્ર ફોટો શેર કર્યો હતો, જેને લઈ તેમની સામે બાંદ્રા ઇસ્ટના સાયબર પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. વાસ્તવમાં ઋષિ કપૂરે ફોટો શેર કર્યો હતો, જેમાં એક નગ્ન બાળક હેડફોન લગાવીને ઊભો હતો. આ તસવીર શેર થયા બાદ એક બાજુ લોકોએ આ ટ્વીટની મજાક ઉડાવી હતી, તો જય હો નામના ફાઉન્ડેશને આ બાબત યોગ્ય ન લાગતા તેમણે ઋષિ કપૂર સામે મુંબઈ પોલીસ કમિશનર અને સાયબર સેલને ચિઠ્ઠી લખી હતી. જ્યારે ઋષિ કપૂરને ખબર પડી કે આ પોસ્ટ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, ત્યાર પછી તેમણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બાબા રામ રહીમને બળાત્કાર માટે દોષિત ઠેરવ્યા બાદ ફાટી નીકળેલી હિંસાના પગલે હરિયાણા પોલીસે જણાવ્યું છે, રોહતકની જેલમાં રહેલા બાબાની સજાની સુનાવણી પંચકુલાની અદાલતમાં કરવામાં આવશે નહીં.
બાબા રામ રહીમને બળાત્કાર માટે દોષિત ઠેરવ્યા બાદ ફાટી નીકળેલી હિંસાને પગલે હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે રોહતકની જેલમાં જ અદાલત ઊભી કરીને બાબાને સજાની સુનાવણી કરાશે. આ માટે સીબીઆઈ કોર્ટના જજ જગદીપસિંહે હેલિકોપ્ટરથી રોહતક પહોંચશે. પરંતુ ડીજીપી બી એસ સંધુએ જણાવ્યું હતું કે રામ રહીમને સુરક્ષાના કારણોસર સજાની સુનાવણી માટે પંચકુલાની અદાલતમાં નહીં લવાય. કાં તો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સજાની સુનાવણી થશે અથવા રોહતકની જેલમાં જ કોર્ટ ચલાવવામાં આવશે. સીબીઆઈ જજને રોહતકની જેલમાં જ સજાની સુનાવણી માટે લઈ જવાય તેવી સંભાવના છે. કેસની સુનાવણી દરમિયાન પણ ગુરુદાસસિંહ બાબાની સાથે જ જોવા મળતા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પટનાના ગાંધી મેદાનમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે દેશ બચાવો ભાજપ ભગાવો રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં વિપક્ષ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી સીએમ રહેલા તેજસ્વી યાદવે રેલીમાં બીજેપી અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. યે ભાઈચારા યહી હમારી દેશ કી ખૂબસૂરતી હૈ. અલગ અલગ રાજ્ય હૈ, અલગ અલગ ભાષા હૈ, અલગ અલગ સંસ્કૃતિ હૈ, અલગ અલગ ધર્મ હૈ, અલગ અલગ જાતિયા હૈ, તબ ભી હમ એક હૈ. इस एकता को आप लोग बना करके रखने का काम कीजिए. और आज हम यहाँ लालू जी के पुत्र के हैसियत से नहीं खड़े हैं. ये जो धर्म अधर्म की जो लड़ाई है, आप सबों का धर्म पुत्र बन के मैं यहाँ खड़ा हूँ. और मैं आशा करता हूँ कि इस धर्म पुत्र का आप लोग आने वाले समय में रक्षा करने का काम कीजिएगा. यही हम कहना चाहते हैं मित्रों, देश बचाइएगा ना, भाजपा भगाइएगा ना. ये लोग बड़े जहरीले लोग हैं, जहर और विष फैलाने का काम करते हैं आरएसएस के लोग, भाजपा के लोग. અમેરિકાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવામાં અમે જરા પણ ખચકાટ અનુભવીશું નહીં, કારણ કે આ અંગે અમેરિકાના નેતાઓને સમજાવી દેવામાં આવ્યા છે અને આતંકવાદી સમૂહો પર કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવામાં અમે જરા પણ અટકાઈશું નહીં, કારણ કે આ અંગે અમેરિકાના નેતાઓ સમજાવી દેવામાં આવ્યા છે કે આતંકવાદી સમૂહ પર કાર્યવાહી કરવી એ તેમના હકમાં છે. આ અંગે સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે વહીવટતંત્રનું માનવું છે કે અફઘાનિસ્તાનની સેના વાપસીની કોઈ સમયમર્યાદા નથી, તેથી પાકિસ્તાનની ઘેરાબંધી કરવાની કોઈ જ જરૂરિયાત નહીં રહે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ એશિયાની નીતિની રૂપરેખા રજૂ કરતા સૈનિકોને ઝડપી પરત લાવવાનો ઇનકાર કર્યો છે. આતંકવાદીઓએ સતત સુરક્ષિત સ્થળ આપવા બદલ પાકિસ્તાનને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની પણ ચેતવણી આપી છે. અમેરિકાના સૌથી લાંબા સમય સુધી ચાલનાર યુદ્ધને ખતમ કરવાનો અને ભારતને એક સારી ભૂમિકા અને યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ લાવવાની વકીલાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. જે એન્જિનિયરિંગ કોલેજોમાં 30% કરતાં ઓછા એડમિશન સતત 5 વર્ષ સુધી થઈ રહ્યા હોય તેવી એન્જિનિયરિંગ કોલેજોને સંચાલન કરવાની હવે મંજૂરી આપવામાં આવશે નહીં, જેના કારણે અમદાવાદની 3 સહિત રાજ્યની 15 જેટલી એન્જિનિયરિંગ કોલેજો બંધ થવાની શક્યતા છે. ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવવાનો ક્રેઝ ઘટી ગયો છે, જેને કારણે એન્જિનિયરિંગ કોલેજોમાં વળતા પાણી શરૂ થયા છે. જે એન્જિનિયરિંગ કોલેજોમાં 30% કરતાં ઓછા એડમિશન સતત 5 વર્ષ સુધી થઈ રહ્યા હોય તેવી એન્જિનિયરિંગ કોલેજોના સંચાલન કરવાની હવે મંજૂરી આપવામાં આવશે નહીં, જેને કારણે અમદાવાદની 3 સહિત રાજ્યની 15 જેટલી એન્જિનિયરિંગ કોલેજ બંધ થવાની શક્યતા છે. એટલું જ નહીં, એક્રેડિટેડ સિવાયની કોલેજોની સીટ વધારવાની દરખાસ્ત પણ હવે મંજૂરી મળશે નહીં. હવે SICT ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન હવે આગામી વર્ષમાં આવી કોલેજોના સંચાલન કરવાની મંજૂરી નહીં આપે, કોલેજ બંધ કરાવશે તેવું આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ડોક્ટર નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં એન્જિનિયરિંગના પ્રવેશના આંકડા ચેક કરવામાં આવશે અને માપદંડો પ્રમાણે કોલેજ પાસ નહીં થાય તો તે કોલેજના સંચાલનની મંજૂરી પર પ્રતિબંધ ફરમાવી દેવાશે. નવીનભાઈ શેઠે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે ઘસારો વધારે હોય અને તે કોલેજ સીટો વધારવાની દરખાસ્ત કરશે તો પણ નવી સીટો નહીં વધારાય. હવેથી માત્ર એક્રેડિટેડ કોલેજને જ સીટો વધારવાની મંજૂરી આપવામાં આવશે. અમદાવાદ કે ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાત્મક ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતના કેટલીક કોલેજોમાં સીટો ઘટવાની અને કેટલીક કોલેજો બંધ કરવાની પણ અરજી કરી હોવાનું જાણવા મળે છે. જે કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, ગુણવત્તા જળવાતી નથી, સ્ટાફ નથી, તેવી કોલેજોનું 30% ઓછી જગ્યા ભરાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી સોનાની ચેનની ચોરી કરતા 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી. અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી અનડિટેક્ટર ગુનાઓને શોધી કાઢવા અવારનવાર સૂચનાઓ મળતી હોય છે, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે માર્ગદર્શન અને સુરક્ષા મુજબ ઇસનપુર દ્વારા ગાયકવાડ અને નૂર મહમદ પઠાણ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૂછપરછ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી 5 જેટલી ચેઇન સ્કેચિંગ ગુનાઓ કરેલ અને કબૂલાત પણ કરી છે. તે બાબતે હાલ તપાસ ચાલુ છે અને બીજી વધુ ગુનાઓ શોધવાની શક્યતા પણ દેખાઈ રહી છે. આપણે ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેન ચેન્જિંગના જે બનાવો બંધ થયે છે છેલ્લા 8-10 દિવસથી, એ બાબતે અમારા પોલીસ કમિશનર સાહેબ તથા સેક્ટર 2 DCP સાહેબ SP સાહેબનું સૂચનાથી પોલીસના માણસો વોચ રખાવી અને ગઈકાલે એક જાનકીબેન નામના 2 લેડીઝ છે, એ વોકિંગમાં નીકળેલા અને એને ચીલ ઝડપ એની કરવાની કોશિશ જે 2 ઇસમોએ કરેલી એને અમે પોલીસના તથા પબ્લિકના માણસોએ પાછળ પીછો કરી પકડી પાડેલા અને એની પાસેથી કોશિશનો અમે એની ફરિયાદ લઈને ગુનો દાખલ કરેલ છે. આરોપીની પૂછપરછ કરતાં જે આરોપી અક્ષય વિજયભાઈ ગાયકવાડ છે અને એક નૂર મોહમ્મદ મહેબૂબ પઠાણ બંને રે વટવા વિસ્તારના છે અને અગાઉ પણ ચેન્જની કરેલી ગુનાની કબૂલાતો આપેલ છે અને ગઈકાલે સવારે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક સોનાનું પેડલ એને ચીલ ઝડપ કરીને જે લીધેલું તે મુદ્દામાલ તરીકે કિંમત રૂપિયા 5000 ગણી અમે કબજે લીધેલ છે અને જે મોટરસાયકલ ડિસ્કવર અમને જે મળેલ છે તે પણ વટવા પોલીસ સ્ટેશનમાં 8-10 દિવસ પહેલાં ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે. 2 ગુના અમે ડિટેક્ટ કરેલ છે અને 4-5 ગુના જુદા જુદા વિસ્તારમાં પણ ચીલ ઝડપ કરેલો હોય એવી માહિતી અમને આપે છે. એટલે આરોપીની વધુ પૂછપરછ કરી ખરેખર ક્યાં ક્યાં ગુના કર્યા, ક્યાં ક્યાં ચીલ ઝડપ કરેલ છે, બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કેમ, એની રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી કરેલ છે. બીજો કોઈ કામ ધંધો ન કરતો હોય એટલે પોતાની રોજીરોટી મેળવવા માટે આ ગુના આશરે છે. અગાઉ ગુના જે કરેલા છે 2 તો આપણે વટવા પોલીસના ડિટેક્ટ કરેલા છે, બીજા 4-5 જે જગ્યાઓ બતાવી છે જગ્યા વેરીફાઈ કરવાની છે, જે તે પોલીસમાં ખરેખર ફરિયાદ દાખલ થઈ છે કેમ, ખરેખર સાચું બોલે છે કેમ, એની બધી તપાસ રિમાન્ડ ઉપર મેળવ્યા પછી કરવામાં આવશે. કૃણાલ રાણા સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. આરસા ખાતે આવેલ બસ સ્ટેન્ડમાં પ્રેમ પ્રકરણને લઈને એક યુવકની બેટના ફટકા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સારસા પરવડી પાસે આવેલા મારવાડી પોળમાં રહેતા 33 વર્ષીય યુવક પરિણીત પત્ની સાથે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધથી બંધાયેલો હતો અને પ્રેમી અવારનવાર પતિની ગેરહાજરીમાં તેના ઘરે જતો આવતો હોય. પતિને આ સમગ્ર મામલાની જાણ થતાં પોતાના 2 મિત્રો સાથે મળી સારસા નવા બસ સ્ટેશન પર યુવક સાથે ઝઘડો કરી માથાના ભાગમાં બેટના ઉપરા ચાપરી ફટકા મારતા તે પ્રેમી યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 3 આરોપી ભાગી છૂટ્યા હતા. જો કે સમગ્ર મામલાની જાણ ખંભોળજણ પોલીસને કરવામાં આવતા પોલીસ લાશને કબજો લઈ PM માટે સારસા હોસ્પિટલમાં મોકલી આપી આરોપીની શોધખોળ હાથ ધરી છે. દિનેશભાઈની હત્યા દીપકભાઈ, કાંતિભાઈ, રણજીતભાઈ, જીવાભાઈ અને હિતેન્દ્રભાઈ રમણભાઈએ કરી. દીપકભાઈના પત્ની સોનલબેન સાથે અફેર પ્રેમ પ્રકરણનું લફરું હતું. રમણ મારવાડી 3 ભેગા મળી અને આ કામના જે મરણ જનાર છે એને મરણ તોલ બેટથી ફટકો મારી અને મોત નિપજાવેલ છે. અલી સૈયદ, CN24 ન્યૂઝ, સાણંદ. તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.